એવા વિદ્યાલય તરફથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે હું પ્રેરણા પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે જોવાનું છે ધોરણ 5 વિષય કોમ્પ્યુટર પરિચય, જેનો પાઠ 5 વર્ડ. આપણે આગળ સમજ્યા કે વર્ડનો ઉપયોગ શું છે, વર્ડ કેવી રીતે શરૂ થાય છે, વર્ડની સ્ક્રીનના અલગ અલગ ભાગ વિશે આપણે આગળના ભાગોમાં સમજ્યા છે. હવે આપણે તેમાં સમજવાનું છે કે આપણે તેમાં લખાણ કઈ રીતે લખી શકીએ. તો ચાલો આપણે જોઈએ કે તેમાં લખાણ કેવી રીતે લખાય છે. હવે આપણે ભાગ વિશે એકાદ ફકરો ટાઈપ કરીશું. શીર્ષકમાં ટાઈપ કરો ધ ટાઈગર. બે લીટીની જગ્યા છોડવા માટે બે વાર એન્ટર દાબો. ફકરાની શરૂઆત માટે જગ્યા છોડવા ટેબ કી દબાવો. નીચેનો ફકરો ટાઈપ કરો. હવે ધ ટાઈગર વિશે તમારે જે કાંઈ લખવું હોય તો તમે એ ટેક્સ્ટ એરિયામાં લખી શકો છો. ટેક્સ્ટ એરિયામાં દરેક વસ્તુ લખાઈ ગયા પછી તમે તેને કામ પતી ગયું હોય તો બંધ કરી શકો છો. બંધ કરવા માટે ક્લોઝ બટનનો ઉપયોગ થાય છે. હવે જ્યારે તમે તેને બંધ કરવા જશો તો જ્યાં સુધી નામ નથી આપ્યું ત્યાં સુધી તે બંધ કરવા દેશે નહીં. તો નામ આપવા માટે આપણે આ ફાઇલને સેવ કરવી પડશે, એટલે કે ડોક્યુમેન્ટ સેવ કરવા માટે. જ્યારે તમે પહેલી વાર ડોક્યુમેન્ટ સેવ કરો ત્યારે તમારે તેને ફાઇલ નેમ આપવું પડે છે. સેવ એટલે કે નામ આપી અને પહેલી વાર ડોક્યુમેન્ટ સેવ કરવા માટે. અને ડોક્યુમેન્ટમાં ફેરફારો પણ આ જ બટનથી સેવ થાય છે. ક્વિક એક્સેસ ટૂલબાર પરથી તમે સેવ બટન પર ક્લિક કરી શકો છો. તમને સેવ એઝ ડાયલોગ બોક્સ જોવા મળશે. ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો અને તમે ડ્રોપડાઉન મેનુમાં પણ સેવ બટન જોઈ શકો છો. તમે ત્યાંથી પણ તમારી ફાઇલ સેવ કરી શકો છો. આ બંને જગ્યાએથી ક્લિક કરવાની સાથે તમે સેવ એઝ નામનું બોક્સ જોઈ શકશો, એટલે કે વિન્ડો સેવ એઝની જોઈ શકો છો. તમારે કોઈ પણ ફાઇલ સેવ કરવા માટે આ ખોલવું પડશે. પણ આ પહેલી વાર સેવ કરવાનું હોય ત્યારે જ તમને આ વિન્ડો જોવા મળે છે. હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી ફાઇલ તમારે ક્યાં સેવ કરવી છે. ડોક્યુમેન્ટ ફોલ્ડરમાં ડોક્યુમેન્ટ સેવ થશે. આ ફોલ્ડર એ ડિફોલ્ટ સિલેક્શન છે, એટલે કે તમે કંઈ પણ સિલેક્ટ નહીં કરો તો તમારી જે ડોક્યુમેન્ટ બનેલું છે તે ડાયરેક્ટ ડોક્યુમેન્ટ ફાઇલમાં જતું રહેશે. ત્યાર પછી ફાઇલ નેમમાં તમારું ડિફોલ્ટ સિલેક્શન ધ ટાઈગર હાઇલાઇટ થયેલું જોઈ શકાય છે. તમારે તેમાં છેલ્લે એક કર્સર ઝબુકતું દેખાશે. જો તમારે એમાં કંઈ ફેરફાર કરવો હોય તો તમે ત્યાંથી કરી શકો છો. ડાયલોગ બોક્સમાં ટેક્સ્ટ બોક્સની જગ્યામાં તમે લખાણ ટાઈપ કરી શકો છો અને ખાલી ટેક્સ્ટ બોક્સમાં હંમેશા તમને કર્સર ઝબુકતું દેખાશે. ડિફોલ્ટ નામ ધ ટાઈગર સાથે આપણે ડોક્યુમેન્ટ સેવ કરીશું. આ સેવ બટન પર ક્લિક કરો. સેવ એઝ ડાયલોગ બોક્સ બંધ થઈ જશે. હવે જો તમે બીજા કોઈ નામે ડોક્યુમેન્ટ સેવ કરવા ઈચ્છતા હો તો તે નામ ટાઈપ કરો અને ત્યાર પછી સેવ બટન પર ક્લિક કરો. ટાઇટલ બાર પર જુઓ. આપણે જે નામ ડોક્યુમેન્ટ સેવ કર્યો છે તે નામ હવે તમે ટાઇટલ બારમાં જોઈ શકશો અને તેની બાજુમાં તે ક્યાં બનાવેલું છે, એટલે માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ પણ જોઈ શકાય છે, જે પહેલાં ડોક્યુમેન્ટ 1 લખેલું હતું. હવે આપણે તે સ્ક્રીન ઉપર જોઈશું કે તમારી ધ ટાઈગર નામની ફાઇલની સ્ક્રીન કેવી દેખાય છે. હવે તમે જે કાંઈ ટાઈગર ધ ટાઈગર વિશે લખ્યું હતું તે ફાઇલનું નામ ધ ટાઈગર માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ
સાથે જોડાઈ ગયું છે અને તે ટાઇટલ બારમાં તમે જોઈ શકશો. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો. તમારે આ લખાણ લખી અને કામ પતી ગયું હોય તો આ ફાઇલ બંધ કરી દો. હવે એકવાર ફાઇલ બંધ કર્યા પછી તમારે એમાં કાંઈ પણ ફેરફાર કરવાના હોય તો તમારે એ ફાઇલ ફરી ખોલવી પડે છે. તો સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે, ખોલવું એટલે કે ઓપન કરવું. ઓપન નામના આ ટૂલ્સની મદદથી સેવ કરેલા ડોક્યુમેન્ટને આપણે ખોલી શકીએ છીએ. અને તમારે કોઈ નવો ડોક્યુમેન્ટ બનાવવો હોય તો આ ન્યૂથી તમે ખોલી શકો છો. ન્યૂથી નવું જ ડોક્યુમેન્ટ ખુલે છે, જે કોરું હોય છે, તેમાં કાંઈ પણ લખાણ લખેલું હોતું નથી. વર્ડ શરૂ કરો. ટાઇટલ બાર પર ઓફિસ બટન પર ક્લિક કરો. તમને ડ્રોપડાઉન મેનુ જોવા મળશે, જે કંઈક આ પ્રકારનું હોય છે, જે ઓફિસ બટનના ડ્રોપડાઉન મેનુમાં તમે ન્યૂ, ઓપન, સેવ, સેવ એઝ, પ્રિન્ટ, પ્રિવ્યૂ, સેન્ડ જેવા અલગ અલગ કમેન્ટ્સ જોઈ શકો છો. રિસેન્ટ ડોક્યુમેન્ટમાં ડોક્યુમેન્ટનું નામ ધ ટાઈગર તમે જોઈ શકો છો. ડોક્યુમેન્ટ ખોલવા માટે તેના પર ક્લિક કરો અથવા ઓપન પર ક્લિક કરો. તમે ઓપન પર ક્લિક કરશો તો ઓપન ડાયલોગ બોક્સ જોવા મળશે. તે સેવ એઝ ડાયલોગ બોક્સ જેવું જ દેખાય છે. તમે રિસેન્ટ ડોક્યુમેન્ટમાંથી સેવ કરશો તો તમને ડાયરેક્ટ એ ફાઇલ ખોલી આપશે. પણ તે સિવાય બીજી કોઈ ફાઇલ કે જે આપણે પહેલાં બનાવી હોય અને તે રિસેન્ટમાં ન દેખાતી હોય તો તમે આ ઓપન દ્વારા તેને ખોલી શકો છો. તમે જે ફાઇલ જ્યાં બનાવી હોય તો તે તમે શોધી અને જોઈ શકો છો. જેવું કે આપણે આ ડોક્યુમેન્ટ તે ડોક્યુમેન્ટમાં સેવ કર્યું હતું, તો સૌ પ્રથમ ડોક્યુમેન્ટ પર ક્લિક કરો. ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાની સાથે જમણી બાજુએ તેમાં આવેલી ફાઇલ કે ફોલ્ડર્સ જોવા મળે છે. સ્ક્રોલ અપ અને સ્ક્રોલ ડાઉન કરી અને તે લિસ્ટમાંથી તમારે જે ખોલવું છે તેનું નામ શોધો અને તમારું ફાઇલનું નામ મળવાની સાથે તેની ઉપર ક્લિક કરો. તેની ઉપર ક્લિક કરવાથી તમે ફાઇલ નેમમાં તેનું નામ જોઈ શકશો. અથવા એમ ન કરવું હોય તો ફાઇલ નેમમાં ડાયરેક્ટ તમારી ફાઇલનું નામ લખી અને ઓપન પર ક્લિક કરવાથી પણ તમે તે ફાઇલ ખોલી શકો છો.